એક કામ કરો, બધા પાસે તમારી પાસે બુક હશે, તમારા બધા પાસે બુક છે ને, તો ચલો બુક ખોલો, એમાં પેજ નંબર 19 ખોલો. બરાબર, પેજ નંબર 19 પર જુઓ કેટલા રૂમ ઊંચા, કેટલા રૂમ ઊંચા ને ઇંગ્લિશમાં શું કહેવાશે, હાઉ મેની રૂમ્સ હાઈ, કેટલા રૂમ ઊંચા. ચલો ફ્રેન્ડ્સ વાંચીએ. કુતુબ મિનાર 72 મીટર્સ ઊંચો છે. કુતુબ મિનાર કેટલો ઊંચો છે? 72 મીટર્સ. બરાબર છે, તો આપણે અહીંયા લખીએ, કુટુંબ મિનાર કેટલો ઊંચો? 72 મીટર્સ ઊંચો છે. બરાબર, જો બાજુમાં તમને પિક્ચર આપેલો છે કુતુબ મિનારનો, એની હાઈટ ઘણી છે. બરાબર, એટલે 72 મીટર્સ ઊંચો છે. જો એની નીચે તમારા વર્ગખંડની, વર્ગખંડની એટલે કે ક્લાસરૂમની, તમારા ક્લાસરૂમની હાઈટ આશરે લગભગ કેટલા કિલોમીટર્સ, સોરી કેટલા મીટર્સ છે? શું છે? તમારા ક્લાસરૂમની હાઈટ આશરે કેટલા મીટર્સ છે, જેથી એક ઉપર એક કેટલા રૂમ આવે તો કુતુબ મિનાર જેટલી હાઈટ થાય એનો અંદાજ લગાડવાનો છે. મિત્ર શું કહે છે ખબર છે? કુતુબ મિનારની હાઈટ 72 મીટર્સ છે. બરાબર, અને તમારા ક્લાસરૂમની, બરાબર તમારા ક્લાસરૂમની હાઈટ કેટલી હશે? તો એક પર એક રૂમ એવા આપણે કેટલા બાંધીએ તો કુતુબ મિનાર જેટલી હાઈટ થઈ શકે. તો એના માટે શું હોવી, શું ખબર હોવી જોઈએ? પહેલા તો તમારા ક્લાસરૂમની હાઈટ ખબર હોવી જોઈએ. તો એક કામ કરીએ, ચલો આપણે ક્લાસરૂમની હાઈટ ધારી લઈએ. ધારો કે જો ક્લાસરૂમની હાઈટ લખીએ, ધારો કે ક્લાસરૂમની હાઈટ કેટલી છે? 4 મીટર્સ. બરાબર છે, આપણે ધારી લીધું બરાબર કે આપણા ક્લાસરૂમની હાઈટ કેટલી છે? 4 મીટર્સ. અને કુતુબ મિનારની હાઈટ કેટલી છે? 72 મીટર્સ. હવે આપણને શું કીધું છે, એક ઉપર એક, એક ઉપર એક એવા કેટલા રૂમ્સ કરીએ તો કુતુબ મિનાર જેટલી હાઈટ થાય. બરાબર, તો જુઓ 72 કુતુબ મિનારની હાઈટ છે, ડિવાઈડ બાય 4. કેમ 4? આપણે ક્લાસરૂમની હાઈટ 4 મીટર્સ ધારી. બરાબર, હવે જુઓ અહીંયા સમ્સ કાઉન્ટ કરો, 72 ડિવાઈડ બાય 4. બરાબર, 4 1 4, 4 2 8 વધી જાય એટલે 4 1 4. 7 માઇનસ 4 કરો, આન્સર શું આવશે? 3. હવે આ 2 ને નીચે લઈ લો. હવે 4 નો ટેબલ્સ ફરી બોલવાનો, 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 કેટલા થશે? રાઈટ, 32. તો 4 8 32, 2 2 માઇનસ 2 0, એન્ડ 3 માઇનસ 3 0. તો ફ્રેન્ડ્સ, એક ઉપર એક ઉપર એક ઉપર એવી રીતના આપણે રૂમ બનાવીએ તો કેટલા રૂમ બનાવીએ? 18 રૂમ બનાવીએ તો કુતુબ મિનાર જેટલી હાઈટ થાય. જો હવે આપણે ધાર્યું કે 4 મીટર્સ હોય, એ જ રીતે કુતુબ મિનારની હાઈટ 72 મીટર્સ છે. બરાબર છે, આપણે ધારી લઈએ ક્લાસરૂમની હાઈટ 6 મીટર્સ. બરાબર, ક્લાસરૂમની હાઈટ કેટલી છે? 6 મીટર્સ ધારી લીધું. બરાબર, તો 72 ડિવાઈડ બાય 6 કરીએ. તો ચલો 72 ડિવાઈડ બાય 6, 6 1 6, 6 2 12, વધી ગયા, આવશે 6 1 6,
7 minus 6 કરશું એટલે આન્સર આવશે આપણો 1, એન્ડ અહીં આવશે 2. હવે 6 1 6 એન્ડ 6 2 12. વેરી ગુડ, આવી ગયા 6 2 12. 2 minus 2 0, 1 minus 1 0. તો જુઓ મિત્રો, ક્લાસરૂમની હાઈટ 6 મીટર્સ હોય, બરાબર છે, તો ટોટલ કેટલા રૂમ બનશે? એકની ઉપર એક 12 રૂમ્સ બને, બરાબર. 12 રૂમ્સ બનાવીએ તો કુતુબ મિનાર જેટલી હાઈટ થાય, બરાબર. અને જો કદાચ ક્લાસરૂમની હાઈટ 4 મીટર્સ હોય તો કેટલા રૂમ્સ બનશે? 18 રૂમ્સ બને, બરાબર છે. એટલે તમારા રૂમની હાઈટ જે પ્રમાણે હોય એ આ રીતે કાઉન્ટ કરવાનું અને કુતુબ મિનાર જેટલી હાઈટ કરવાની. હવે એક સમ્સ તમે કરજો. જુઓ, હવે તમારે ધારવાનું છે કે રૂમ્સની હાઈટ કેટલી છે. આ છે તમારું HW, બરાબર. હવે તમારે આ સમ્સ કાઉન્ટ કરવાનો છે. અને જો તમે 3 મીટર્સ રૂમની હાઈટ ધારો તો કેટલા રૂમ એક પર એક બનાવીએ તો કુતુબ મિનાર જેટલી હાઈટ થાય? મિત્રો, તમને હવે આ આવડશે જ અને તમને કાઉન્ટ કરવાની મજા પણ આવશે. ગાંધીનગર થી હિંમતનગર નું ડિસ્ટન્સ માપવાનું છે, બરાબર છે. અંતર જોવાનું છે. શું કે છે? સુબોધ, સુબોધ નામનો એક છોકરો છે. એ શું કરે છે? સુબોધ ગાંધીનગર જાય છે. સુબોધ ક્યાં જાય છે? ગાંધીનગર જાય છે, જે 21 કિલોમીટર દૂર છે. કેટલું દૂર છે ગાંધીનગર? 21 કિલોમીટર દૂર છે. મંજરી હિંમતનગર જાય છે. મંજરી કરીને છોકરી છે, એ ક્યાં જાય છે? હિંમતનગર જાય છે, જે 43 કિલોમીટર દૂર છે. હિંમતનગર કેટલું દૂર છે? 43 કિલોમીટર. જુઓ, ગાંધીનગર કેટલું છે? 21 કિલોમીટર અને હિંમતનગર 43 કિલોમીટર. સુબોધ ક્યાં જાય છે? ગાંધીનગર જાય છે. અને મંજરી ક્યાં જાય છે? હિંમતનગર જાય છે. ચલો હવે આગળ જોઈએ. મંજરી હિંમતનગર જાય છે, જે 43 કિલોમીટર દૂર છે. તેની વિરુદ્ધ દિશામાં છે. જુઓ, સાંભળો, ગાંધીનગર 21 કિલોમીટર છે, એટલે સુપુત ગાંધીનગર જાય છે અને મંજરી હિંમતનગર જાય છે, બરાબર છે. પણ ગાંધીનગર અને હિંમતનગર બંને શું છે? વિરુદ્ધ દિશામાં, ઓપોઝિટ દિશામાં, બરાબર છે. એટલે સુબોધ આ બાજુ જશે અને મંજરી જશે આ બાજુ. બંને એકબીજાથી વિરુદ્ધ છે. ગાંધીનગરથી હિંમતનગરનું કેટલું દૂર થાય? હવે જુઓ, ટોટલ આપણે ડિસ્ટન્સ પૂછ્યું છે, એટલે ગાંધીનગરથી હિંમતનગરનું ડિસ્ટન્સ શોધવાનું છે. ફ્રેન્ડ્સ, ગાંધીનગર અને હિંમતનગર તમને ચિત્રમાં આપેલું છે કે ગાંધીનગર આ બાજુ છે અને હિંમતનગર આ બાજુ છે, બરાબર છે. એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ શોધવાનો છે. તો આપણે શું શોધવાનું છે? ટોટલ ડિસ્ટન્સ. તો શું કરશું? કોઈ કહેશો ટોટલ ડિસ્ટન્સ શોધવા માટે શું કરશું? કેમ કે બંને ઓપોઝિટ દિશામાં છે, તો આપણે શું કરશું કે 21 અને 43 નું એડિશન કરીશું. જુઓ, ગાંધીનગર કેટલા છે? 21 કિલોમીટર એન્ડ હિંમતનગર 43 કિલોમીટર. જુઓ, 1 ની અંદર 3 એડ કરો કેટલા થશે? 4. એન્ડ 2 ની અંદર 4 એડ કરો કેટલા થશે? 64. 6 થાય ને. જો 1 ની અંદર 3 એડ કરતા 4 અને 2 ની અંદર 4 એડ કરતા 6, ટોટલ આન્સર આવ્યો 64 કિલો
મીટર, બરાબર છે. આ શું આવ્યું આપણું? ટોટલ ડિસ્ટન્સ, બરાબર. શું આવ્યું? ટોટલ ડિસ્ટન્સ. આપણને ટોટલ ડિસ્ટન્સ મળી ગયું કેટલું? 64 કિલોમીટર. બંને ઓપોઝિટ દિશામાં છે ને, એટલે આપણે શું કર્યું? એડિશન કર્યું, બરાબર. હવે જુઓ ફ્રેન્ડ્સ, તમને આ બધામાં સમજ પડી જ ગઈ છે, બરાબર છે. તો હવે આપણે ફરી પાછા મળીશું નેક્સ્ટ નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.